પાસ્ટમાં પણ આવા કિસ્સાઓ ધ્યાને આવેલા હતા. આપણે હોમ ડિપાર્ટમેન્ટ ઓડિશી પર ટ્રક લોડમાં આવા સિરપ જે અન્ય રાજ્યમાંથી, ખાસ કરીને રાજસ્થાન હોય કે આપણું દમણ હોય, કે જ્યાંથી આ દવાઓ આ સુરક્ષામાં દવાઓ ભરીને ગુજરાતમાંથી ઘણી બધી જપ્ત કરવામાં આવેલી છે. અમારા ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ અંદર પણ આવા લોકો જ્યારે લાયસન્સ લેવા આવે છે ત્યારે એકદમ તપાસ કરવામાં આવે છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો આસો વર્ષનો મિસયુઝ થતો પાસ્ટમાં ધ્યાન આવેલો છે. તો લગભગ 5 જેટલા ગુજરાતમાં ઉત્પાદકો હતા જેના પાસે આ બનાવવાની પરમિશન હતી, પણ એ લોકોની આ જે આસો વર્ષ પાનના ગલ્લે વેચાતું અમારા ધ્યાને આવ્યું હતું. તો એ લગભગ 5 ઉત્પાદકો જે બનાસકાંઠામાં આવેલા છે, ડીસામાં છે, કે કચ્છમાં હતા, અને વડોદરા અને અમદાવાદમાં હતા, તો એ 5-5ના પરવાના રદ કરવામાં આવેલા છે. અને એક હાર્દિક શ્રીફના નામે લોકોને એક આવું એક કેફી પીણું, કેફી એટલે હદનું કે આમાં મિથેનોલની પણ હાજરી ફોરેન્સિકમાં આવેલી છે, અને મિથેનોલથી 12% મિથેનોલથી માણસ કદાચ મરે ને બ્લાઇન્ડ થાય, પણ આજે જે ડેથ થઈ રહ્યા છે તો એક એની અંદર એક મિથેનોલ સિવાયનું પણ કોઈ કેમિકલ નાખતો એની પ્રબળ શક્યતાઓ છે. આ એક ફોરેન્સિક અને પોલીસ દ્વારા અને જરૂર પડે તો અમારી ટીમ દ્વારા સંયુક્ત તપાસ કરીને અને એક તપાસનો વિષય છે. પરંતુ જે પ્રાથમિક માહિતી મારી પાસે છે એ મુજબ એક આયુર્વેદિક દવા છે, અને એ આયુર્વેદિક દવા એક કિશોર નામનો એક વ્યક્તિ છે એ વેચાણ કરતા હતા, અને એને પોતે કંઈ 50-55 લોકોને આ દવા આપી હતી, અને એ દવા બેસિકલી એક કફ સિરપ કે ટોનિક જેવું છે આયુર્વેદિક, અને એ પીવાથી 3 લોકોના મૃત્યુ થયા છે. બીજા જે 2 લોકો છે એ લોકોને અત્યાર સુધી પૂછપરછમાં એવું જણાવી આવે છે કે એમને લોકોએ આ સિરપ એમને આપવામાં આવ્યું નથી, તો પણ આ તપાસનો વિષય છે. ટોટલ કિશોરના કહેવા મુજબ 50-55 લોકોને એ આ દવા એને આપી હતી. એ બધાને રાતે રાત ખેડા પોલીસ તરફથી અને SMC તરફથી આ તમામ 50-55 લોકો છે એ લોકોને ચેક કરવામાં આવ્યું છે. એમાં બધાની તબિયત સારી છે, કોઈ કે પ્રોબ્લેમ નથી. એક જ વ્યક્તિની પ્રોબ્લેમ હતું, એ દવાખાને ગયા હતા અને ત્યાંથી એ પાછા આવી ગયા છે.